બધા ભક્તોને ખૂબ થી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચંદ્ર સાગર એમાં પૂર પાંચમો અને તરંગ સાત અને આઠ આપણે સાથે વાંચ્યા હતા શ્રીજી મહારાજ કોટળા ગામની અંદર પધાર્યા છે અને કોટળા ગામની અંદર મહારાજ માટે ત્યાંના જે હરસુરવાળા છે એમને ખૂબ સુંદર થાળ બનાવડાવ્યો છે મહારાજ ત્યાં હનુમાનજીનું મંદિર છે મંદિરના ચોકની અંદર સભા કરે છે અને મહારાજે હરસુરવાડાને કીધું કે આવા ટેકરા ઉપર આવી સુંદર જગ્યા હોય એવું અમને આ પ્રથમ સ્થાન મળ્યું છે અમારે બહુ ગમતું છે રાત્રે પંક્તિ થયા પછી આગળની કથા મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને સંભળાવે છે અને આધારન સ્વામી લખે છે પૂર પાંચમું તરંગ નવ श्रीहरि गाननिशि भैजोय आप पडी रहे पलंग पर रहे सब सोय ध्यान करण कुसन्तहि बैठ सबि तेह જાગે તબ અરુદય અરુણો દીબાગે તબીકરણ લગેહ શ્રીહરિ સંતોની સાથે કીર્તન ગાતા રહ્યા જ્યારે અધરાત થઈ ત્યારે પોતે પલંગ ઉપર પોઢી ગયા અને સૌ દરબારો સૂઈ ગયા સમગ્ર સંતો ધ્યાન કરવા માટે બેસી ગયા જ્યારે અરુણોદય થયો ત્યારે સૌ જાગ્યા સંતો નારાયણ ધૂન કરવા લાગ્યા જયાનંદ વર્નીએ તે વખતે કંસાર તૈયાર કરી દીધો હતો સંતોના મંડળે સ્નાન અને નિત્યકર્મ કરી લીધું શ્રીહરિ પણ સ્નાનાદિક કરીને તૈયાર થઈ ગયા કોટડા ગામમાં મોડા સુધી કીર્તન ભક્તિ થઈ અને ત્યાર પછી મહારાજ અને ભક્તો પોઢી ગયા જ્યારે જ્યારે મહારાજ અને ભગવાનના ભક્તો પોઢે ત્યારે ભગવાનના સંતો માટે હરિચરિત્રનું સાગરમાં એક જ વર્ણન લખાનું છે કે સંતો ધ્યાનમાં ગયા સવારની અંદર સંતો સૌથી પહેલાં નારાયણ ધૂન કરે આ હરિચરિત્રનું સાગરની અંદર સામાન્ય રીતે જે જે જગ્યાએ મહારાજ પોઢવા ગયા ત્યાં આ વાતનું વર્ણન સહજ આવે છે ભગવાન સ્વામિનારાયણને પરમહંસો એ અખંડ ભગવાનની મૂર્તિની અંદર રહેવાનું નિમગ્ન રહેવાનું આ એમનું તાન હતું મહારાજે જે પ્રથમના બત્રીસમાં વચનામૃતમાં કીધું માળાને ખીલાનું વચનામૃત મહારાજ કે જેમ પક્ષી છે એ ચણ ચણીને ને પશુ છે ચારો ચરીને પોતાના માળાને ખીલાય આવે છે એમ કથા વાર્તા કીર્તન રૂપી ચારો કરીને મૂર્તિ રૂપી માળાને ખીલાય આવવાવાળા આ પરમહંસો હતા એટલે મૂર્તિને પકડી નાખી રાત ભગવાનનું ધ્યાન ભજન કરતા શ્રીહરિ સંતો અને દરબારો સૌ સાથે જમવા બેસી ગયા મુકુંદાનંદ વરની ઘણા પ્રેમથી સૌને પીરસતા હતા શ્રીહરિ સૌથી પહેલાં જમીને તૈયાર થઈ ગયા દૂધ સાકર અને ભાત શ્રીહરિ સૌને પીરસવા લાગ્યા મહારાજે બધા દરબારો બેસાડીને દૂધ સાકર અને ભાત પીરસ્યા પછી જે મહારાજ કે છે ને એ બહુ સરસ મહારાજ વિવેક ની વાત કે છે બેઠે શ્યામ સુખકારી બેઠે શ્યામ સુખકારી સંઘ લઈને જવાનું હોય ને અને જેમાં મુખ્ય વડો હોય ને એને આજુબાજુના સંઘની અંદર ચાલવા વાળા વ્યક્તિઓને આવું કેવું પડે મહારાજે બધાને દૂધ સાકરને ભાત પીરશ્યા પછી શ્રીઅરીએ સૌને કહ્યું કે હવે સાંજ સુધી કોઈએ કાંઈ જમવાનું માગવું નહીં હાજ સુધી કોઈ માગતા નહીં જેટલું જમવું એટલું અત્યારે જમી લો રસ્તો લાંબો છે હાંજ પડે ત્યારે ગામ આવે હરિભક્તો હોય તૈયારી કરે પછી જમવાનું મળે અને એવું જ છે જ્યારે યાત્રામાં જવાનું હોય કોઈ સંઘમાં જવાનું હોય ત્યારે ખાવા પીવાનું નાવા ધોવાનું બધું એડજસ્ટમેન્ટ પહેલેથી કરીને ચાલે તો એ સંઘ સુખેથી જ્યાં જવાનું હોય ત્યાં પહોંચે પણ ભગવાન અને સંતોની સાથે વારે વારે જેને ખાવા જોતું હોય વારે વારે જેને બાથરૂમ જવું પડે વારે વારે જેને બીજી કંઈ તકલીફો પડે એને ભગવાનને સંતોની સાથે વિચરણની અંદર ક્યારે ન જઈ શકાય કારણ કે એવા એક કે બે વ્યક્તિ હોય તો એના કારણે આખા સંઘને મોડું થાય બીજું કે એવી કોઈ એક બેને તકલીફ પડે તો આખા સંઘને તકલીફ પડે શ્રીજી મહારાજ બહુ પ્રેક્ટિકલ એકદમ જેવું જ આપણું સહજ જીવન હોય એવું મહારાજને હરિભક્તોને સંતો એ પણ જ્યારે મનુષ્ય આકારે હોય ત્યારે એવી જ લીલાઓ કરે મહારાજ કે કોઈ આવે હા સુધી જમવાનું માગતા નહીં જે જોઈએ એ અત્યારે જમી લો શ્રીહરિએ સૌને કહ્યું હવે કોઈ સાંજ સુધી જમવાનું માગવું નહીં દિવસ ઉગતામાં તૈયારી કરીને સુકારી શ્યામસુંદર ઘોડે સવાર થયા હવારમાં જમાડેલું આ દરબારોને ત્રણ ટાણા ખાવા જોઈએ એટલે મહારાજે પહેલેથી કીધું હા જુદી હવે માગતા નહીં દરબાર હરસુરવાડાએ રોકવા માટે વિનય સાથે ઘણી પ્રાર્થના કરી પણ ફરીવાર કોટડા આવવાનો તેમને કોલ દીધો એટલે દરબારે શ્રી હરીને વળાવવા માટે સવારી તૈયાર કરી ડંકાને નિશાન વગેરે બધું લાવ્યા હરસુરવાડાને શ્રીજી મહારાજમાં એવું હેત થઈ ગયું છે કે મહારાજને છોડી શકાતા નથી મહારાજને પ્રભુ તમે જાવ એમ કહી શકાતું નથી હરસુરવાળા મહારાજને એક જ પ્રાર્થના કરે છે પ્રભુ આ કોટડા ગામની અંદર પધાર્યા છો તો અહીંયા આગળ રોકાવું પ્રભુ મારો ભાવ છે અને ત્યારે પ્રભુ એક જ વાત કરે છે કે હું ફરી ક્યારેક આવીશ આટલો કોલ આપી શ્રીજી મહારાજ ત્યાંથી વિદાય થયા જ્યારે વિદાય થવા માટે નીકળે છે ત્યારે ત્યાં આગળ બહુ ભક્તિભાવવાળા ભગવાનમાં બહુ હેતવાળા એવા પૂતળીબાઈ નામના એક વનિક સ્ત્રી હરિભક્ત હતા કોટડામાં પુતળીબાઈ નામે એક વનિક સ્ત્રી હરિભક્ત હતા તેઓ તથા બીજા હરિભક્તોએ મળીને પાંચ મન જેટલા પેંડા કરાવ્યા હતા તે બધા શ્રીહરિની આગળ લાવીને અર્પણ કર્યા પાંચ મન એટલે સો કિલો પેંડા મહારાજ જ્યારે નીકળવાના તૈયાર થયા ત્યારે આ પુતળીબાઈ અને બીજા હરિભક્તો જે કોટડા ગામના હતા એ લોકોએ પેંડા બનાવીને તૈયાર રાખેલા હતા શા માટે આ પેંડા તૈયાર રાખ્યા હતા કે મહારાજ એને જમે અને રસ્તાની અંદર આ દરબારો સંતો કોઈ ભૂખ્યા થાય તો એને જમાડવાની અંદર ઉપયોગમાં આવે ફરાળી વસ્તુ છે રાંધેલી નથી એટલે એને સાથે લઈ જઈ શકાય એ ચોખ્ખી અને પવિત્ર રહે પેંડા લઈને આવ્યા શ્રીહરીએ તે પેંડાને પ્રેમથી સ્વીકાર્યા યોગ્ય સમય જાણીને તેઓ લાવ્યા હતા બહુ જ અગત્યની વાત યોગ્ય સમયે કોઈ પણ સેવા કરવામાં આવે એ હંમેશા વાલી લાગે યોગ્ય સમયે થતું કાર્ય એ યોગ્ય સમયે થતું કાર્ય સાર્થક કહેવાય ઘણીક વખત ગણાયકને એવું થાય સમય જતો રહે પછી ઈચ્છા થાય કે આવું કાર્ય કરવું છે પછી શું જે દિવસે સંતોને રહેવાના ઉતારા ન હોય જે દિવસે સંતોને ઉતરવા માટેનું કોઈ સ્થાન ન હોય તે દિવસે જેને સંતોને ઉતારા દીધા એનું જીવન સાર્થક થઈ ગયું હવે આજે હજારો ઉતારાઓ સંતોને ઉતરવા માટે મળવા લાગે ત્યારે આજે બધા કે મારે ઘેર મારે ઘેર મારે ઘેર પણ જેદી કોઈ ના હોય તે દી જ એને સેવા કરી એ સમયની સેવા કહેવાય તકની સેવા કહેવાય યોગ્ય સમયે કયા સમયે કઈ સેવા કરવી એનો વિવેક હંમેશા હોવો જોઈએ પાટોત્સવ જેવો ઉત્સવ આવતો હોય ત્રીજો પાટોત્સવ અને સંતો વારે વારે કહેતા હોય કે રજા લઈ લો રજા લઈ લો રજા લઈ લો સ્થાનિક હરિભક્તો રજા લઈ લો ભાઈઓ બાઈઓ બધા રજા લઈ લો રસોડાની આદિકની સેવામાં જરૂર પડશે તમને હવારથી હા જુદી અહીં આગળ મહારાજનો પૂજ્ય ગુરુજીનો સંતોનો લાભ મળશે માટે રજા લઈ લો આટલું કે અને તો પણ રજા ન લેવાય અને પછી ડિસેમ્બરની અંદર રજાઓ વધી પડે ત્યારે આપણે નવેમ્બર ને ડિસેમ્બરમાં સંતોને કહીએ જ્યાં જરૂર હોય ત્યાં કહેજો પચીસ દિવસની રજાનો સ્ટોક પડ્યો છે એ કઈ જ કામનું નહીં કારણ કે યોગ્ય સમયે સેવા ન કરી શક્યા સમયે યોગ્ય કાર્ય માટે યોગ્ય સમય ફાળવી દેવો એ સમયે સેવામાં જોડાણ કરી દેવું એ સમયે જે જરૂરિયાત હોય આપી દેવું એ બહુ મોટો માલ ખાટી જાય નહીં તો પસ્તાવો થાય આપણા જીવનની અંદર આવું ઘણું થતું હોય છે વ્યવહારિક બાબતોમાં અને આધ્યાત્મિક બાબતોમાં વ્યવહારિક બાબતોમાં કદાચ યોગ્ય સમયે જો કાર્ય ન થયું તો આલોકનું બગડે પણ આધ્યાત્મમાં જો યોગ્ય સમયે નિર્ણય લેવામાં ન આવે તો આલોકને ને પરલોક નું બગડે રાજીપો કમાવાનો સમય હોય ત્યારે રાજીપો કમાઈ લેવો જોઈએ રાજીપો લેવાનો ટાઈમ હોય દરેક વખતે ઘડિયો નથી આવતી ક્યારેક ક્યારેક જ ઘડી આવે છે અને એ ઘડીએ કામ કરી લેવું એ બહુ મોટી વાત છે બહુ મોટી વાત છે એવા કેટલા ભક્તો છે કેટલા ભક્તો છે જેને યોગ્ય સમયે યોગ્ય સેવાઓ તે સમયે માથું મૂકીને કરી છે આજથી વર્ષો પહેલા જે જે સમયે જે જે આપત્તિઓ આવી એમાં એ સંતોએ ભક્તો એને માથું મૂકીને કાર્ય કર્યું છે એ જે કર્યું છે યોગ્ય સમયનું આજે પણ જ્યારે જરૂરિયાત હોય ત્યારે જે સેવા કરે યોગ્ય સમયની કહેવાય અહીં આગળ લખ્યું કે બાઈ જે પેંડા લાવ્યા યોગ્ય સમય જાણીને લાવ્યા હતા સમય જતો રે પછી શું શ્રીજી મહારાજ સાથે એક અમરો ભગત હતા શ્રીજી મહારાજ ગુજરાતની અંદર જતા હતા એક ગામમાં મહારાજ રાત રહ્યા પછી મહારાજે અમરા ભગતને કહ્યું કે ભગત મને બહુ ભૂખ લાગીશ તમારી પાસે જો કાંઈ હોય ને તો બે પૈસાના દાળિયા મગાવીએ બરફી નહીં પેંડા નહીં ખાલી દાળિયા મગાવીએ બે પૈસાના અને બ્રહ્મચારી ભેગા થશે ત્યારે તમને પાછું અપાવીશ ભગવાન હતા તો એ અમરા ભગતને એમ કે છે કે બે પૈસા મને દો તો દાળિયા જમીએ મગાવીને અને પછી જ્યારે બ્રહ્મચારી ભેગા થાય ત્યારે તમને રૂપિયા પાછા અપાવીશ ત્યારે ભગત બોલ્યા મહારાજ મારી પાસે કાંઈ નથી ભગવાનને જરૂર પડી ભગવાનને ભૂખ લાગી છે તો પણ ભગતે એમ કીધું કે મારી પાસે કાંઈ નથી લોભના કારણે કીધેલું છે કાંઈ પોતા પાસે કાંઈ જ ના હોય તો તો ભગવાન કે જ નહીં પણ ભગવાને કીધું એનો લોભ છોડાવા તો પણ જીવ એવો મારી પાસે કાંઈ નથી પણ તે અમરા ભગત પાસે સાડા છ રૂપિયા હતા આપણા જીવનની અંદર આપણને ભગવાન કે કોઈ ભગવાનના મોટા સાધુએ કોઈ આજ્ઞા કરી હોય આપણાથી થાય એવું હોય છતાંય પણ આપણે ના પાડી હોય એવું આપણા જીવનના કોઈ પ્રસંગો ખરા એનું જો આમ લિસ્ટ કાઢીશું ને તો આપણને દેખાશે કે કેટલાય યોગ્ય સમયે આપણે યોગ્ય ક્રિયાની અંદર જોઈન્ટ નહીં થઈ શક્યા હોય આપણે કેટલી યોગ્ય સેવાનો સમય જ્યારે હશે આપણી પાસે બધી જ બધી જ પ્રકારની તન મન ધનથી થઈ શકે એવી બધી સિચ્યુએશન હોવા છતાં પણ આપણા કોઈ મનના તરંગો આપણા કોઈ મોહ આપણા કોઈ લોભાદિક એને આપણને ક્યારેય પણ તન મન ધનથી સંપૂર્ણ રીતે યોગ્ય સમયે સેવામાં જોઈન્ટ નથી થવા દીધા એ આપણા મોહ છે એ માયાના મોહે આપણને ભગવાન અને ભગવાનના સંતની યોગ્ય સમયે સેવા કરવા નથી દીધી ઓહો એક વખત બહુ મોટી એક આપત્તિ એવી આવી પડેલી અને બહુ મોટી સંસ્થાઓ હોય મંદિરો હોય જે કંઈ હોય એની અંદર કોઈને કોઈ આપત્તિ તો ક્યારેક આર્થિક વ્યવહારની પણ આવે ક્યારેક કોઈ બીજા પ્રકારના ભેળાઓ પણ આવે ક્યારેક સમાજ તરફથી ધોધકાર આદિક પણ આવે આ બધું જ આવતું હોય એક વખત એક આર્થિક વ્યવહારની પરિસ્થિતિની અંદરથી જ્યારે સંસ્થાને પસાર થવાનું થઈ રહ્યું હતું અને ચિંતાનો વિષય હતો અને ત્યારે એક સત્સંગના સહજાનંદી સિંહ જેવા હરિભગત એને ખ્યાલ આવ્યો કે અત્યારે આ પરિસ્થિતિ છે અને ત્યારે એને અનામી કોઈને ખબર પણ ન પડે એવી રીતે એ સેવા કરેલી અને જેની જાણ છ મહિના પછી દરેકને થયેલી કે આવી અમને સેવા કરી જ્યારે એ સેવા પહોંચી ત્યારે પણ કોની આ સેવા છે ખબર નહોતી પણ જરૂર હતી એટલે એ સેવાનો ઉપયોગ કરવામાં આવ્યો પછીથી એનું સંશોધન કરવામાં આવ્યું ત્યારે ઠેક છ મહિને ખબર પડી કે આ હરિભગતની આ સેવા છે યોગ્ય સમયની સેવા યોગ્ય સમયની કોઈને એક્સિડન્ટ થયો છે અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી દો તેનું જીવન બની જાય યોગ્ય સમયની સેવા છે એક યોગ્ય સમયે નિર્ણય લેવામાં ન આવે એટેક વાળો વ્યક્તિ જો એટેક આવે ને તરત એને જો ઇમરજન્સીમાં લઈ જવામાં આવે તો એટી પરસેન્ટ નાઇન્ટી પર્સન્ટ એને બચી જવાના ચાન્સીસ છે પરંતુ યોગ્ય સમયે એની ટ્રીટમેન્ટ કરવામાં ન આવે છે ઘણી વખત ચૂકી ગયા છીએ અંતરદ્રષ્ટિ કરીને એકાંતમાં બેસીને જો વિચાર કરશું તો ખ્યાલ આવશે કે આ દિવસે એકલી ધનની સેવાની વાત નથી તનની સેવા પણ આ દિવસે મને બોલાવવામાં આવી રીતે આવ્યો હતો કે આ દિવસ તમે આવો તમારી સેવાની જરૂર છે ત્યારે આળસના કારણે હું ન ગયો આ દિવસે મને આ જગ્યાએ લઈ જવા માટે કહેવામાં આવ્યું પણ મને કોઈ પણ રીતે આવો ભય હતો એના કારણે હું ન જઈ શક્યો આવું જો લિસ્ટ કાઢીશું ને આપણે તો આપણા આવા હજારો હજારો યોગ્ય સમયે સેવા નહીં કરવાના બાનાઓ નીકળશે આ કથા વાર્તા સત્સંગ આપણા આત્માને જગાડે છે કે જ્યારે સમય હોય ત્યારે સેવા કરી લો સમય હોય ત્યારે રાજીપો કમાઈ લો સમય વિના પછી રાજીપો કમાવા નીકળશું તો પણ રાજીપો નહીં મળે અમરા ભગતે મહારાજને કીધું પ્રભુ મારી પાસે કાંઈ નથી મહારાજે ત્યાં સુધી કીધું કે હું તને પાછું અપાવીશ મહારાજને ખબર હતી કે આ લોભ્યો છે મારી માટે રૂપિયો વાપરે એવો નથી બે પૈસા વાપર હું તને પાછા દઈશ તો પણ આ જીવની અવડાય તો જો પાછા આપવાની વાત કરે છે તોય તૈયાર ના થયો ત્યારે ભગત બોલ્યા મહારાજ મારી પાસે કઈ નથી પણ તે અમરા ભગત પાસે સાડા છ રૂપિયા હતા તે મહારાજે બે ચાર વખત કહ્યું પણ ભગતે ચોખ્ખી ના પાડેલી પછી મહારાજ એક વાનિયાની દુકાનમાં ઉતર્યા હતા અને અમરા ભગત ત્યાં સમી સાંજમાં ઊંઘી ગયા તે મહારાજ જાગ્યા પછી રાતના બાર વાગે વાનિયો દુકાનમાંથી લઘુ શંકા કરવા બહાર નિસર્યો એ વખતે અમરા ભગતની તલવાર મહારાજે બારસાખના થળમાં ઊભી કરીને મૂકી અને મહારાજ માથે વસ્ત્ર ઓઢીને સૂઈ ગયા ઓલા વાનિયાની દુકાનમાં ઉતરેલા અને મહારાજે વાળા રાખેલા કે પહેલાં હું જાગું તમે સુઈ જાઓ અમરા ભગતને કે પછી તમે જાગજો હું સુઈ જઈશ અમરા ભગત કે હા કઈ વાંધો નહીં આ તલવાર તો હાચવી પડે ને તે મારા જેવો વાન્યો નીકળ્યો તો તલવાર આમ જાની જોઈને આમ કરી હવે તલવારની ગાંઠે જ સાડા છ રૂપિયા બાંધેલા હતા પણ અમરા ભગત ભગવાનને ભગવાન જાણવા છતાં પણ એવું ન જાણી શકે કે આ ભગવાનને શું નહીં ખબર હોય મોહ કેવો છે મોહ આવો છે ઘણાને કહીએ ને કે આ ભજનનો કાર્યક્રમ છે ભજનમાં આવો ને હું ઘણીક વખત નથી કહેતો કે ઇન્ડિયા કંઈક ઉત્સવ હોય સમય હોય શિબિર હોય કોઈ એમના લોયામાં સાકો સૌ થયો પ્રસંગ હોય ગુરુજીની અને સંતોની આજ્ઞાને આગ્રહ હોય કંઈ આવો હરિભક્તોને કહેવામાં આવે હરિભક્તો તરત જ કે રજા નથી આ નથી ઓલું છે હમણાં જ ગ્યાતા છ મહિના થયા બાર મહિના થયા આવી બધી વાતો ઘણી બધી મળે પછી તે એવું પણ થતું હોય કે એ જ હરિભગતને તાત્કાલિક ટિકિટ લઈને જવું પડ્યું હોય અને ત્યારે પણ સંતો પાસે આવે સમી જાઓ છો કેમ બસ આ શાળાના છોકરાના લગ્ન તાત્કાલિક નક્કી કર્યા ને એટલે તાત્કાલિક જવું પડે એવું છે અઠવાડિયા માટે જેને રજા નહોતી મળતી જેને કોઈ રીતે એડજસ્ટમેન્ટ નહોતું થતું જે હમણાં જ જઈને આવ્યા હતા જેને અત્યારે જવું કોઈ આવે જવા માટેની આવે કોઈ પ્રકારની સિચ્યુએશન નથી જઈ શકાય એને બધું ઓટોમેટિક ગોઠવાઈ ગયું અને ત્યારે સંતોને પણ આશ્ચર્ય લાગે કે વાહ મહારાજ અને મહારાજના સાધુ કરતા શાળાનો સંબંધ કેટલો અધિક છે આ ભક્તને ધન્યવાદ છે આને કરોડો કરોડો વખત ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ આવી હમજનો સુધરે વ્યવહાર પ્રધાન મટીને સત્સંગ પ્રદાન થાય આપણા પરિવારની અંદર આજે એવા જાજા ભક્તો છે કે જેને વ્યવહાર ગૌન છે સત્સંગ પ્રધાન છે પરંતુ હજુ પણ કોઈ વખત વ્યવહાર પ્રધાન થવા જઈ રહ્યો હોય અથવા તો હજુ એ માર્ગે ચાલેલા છે એના માટે વાત કરું છું કે વ્યવહારને ગૌન કરીએ સત્સંગને પ્રધાન કરીએ આ જગતના વ્યવહારોએ આપણને કશું જ દીધું નથી આ સત્સંગના આ સત્સંગને પ્રધાન જો આપણે કરીશું તો ભગવાનનું ધામ ભગવાનની મૂર્તિને શાશ્વત સુખ મળશે આ જગત તો નાશવંત જ છે એના વ્યવહારો ભલે રાખવા પડે રાખવા જોઈએ તમે સંસારમાં છો પણ એનું પ્રધાનપણું એટલું ક્યારેય ન થવું જોઈએ કે વ્યવહારને સાચવવા માટે આપણે સત્સંગને ગૌણ કરીએ કાં તો વ્યવહારને સત્સંગના પલ્લા સમાન રાખીએ જેટલું વ્યવહાર માટે થાય એટલું જ સત્સંગ માટે થાય જેટલું હાડા બનાવીને વ્યવહાર માટે થાય એટલું જ ભગવાનના સાધુને હરિભગત માટે થાય સત્સંગ માટે થાય કાં તો બે પલ્લા સમાન રાખીએ કાં તો એ પલ્લું થોડુંક થોડુંક ઊંચું અને સત્સંગનું પલ્લું થોડુંક નીચું કહેતા સત્સંગ પ્રધાન વ્યવહાર ગૌણ તાકાત હોય તો એવું કરીએ એટલી તાકાત ન હોય તો બેને સમાન રાખીએ પણ એવું ન રાખીએ કે સત્સંગ ગૌણ અને વ્યવહાર પ્રધાન એવું ન રાખીએ વિકડેઝ હોય કથા વાર્તાનો કાર્યક્રમ હોય પાંચ દિવસ પારાયણ હોય ગુરુજી કે સંતો કથા કરતા હોય તો વિકડેઝ હોય તો આવવું કઠન પડે ઘણી વખત કહેવામાં આવે કે આવો કાર્યક્રમ વિકડેઝમાં નહીં રાખવાનો પણ એ જ વ્યક્તિને કોઈ આલ્બર્ટ પેલેસ કે કોઈ હોટલની અંદર કોઈના પ્રોગ્રામમાં કોઈના લગ્ન પ્રસંગના પ્રોગ્રામમાં જવાનું થાય ગુરુવારે ગરબા હોય શુક્રવારે રિસેપ્શન હોય શનિવારે લગ્ન હોય ને રવિવારે પાછો બીજો કોઈ પ્રોગ્રામ હોય ચારે ચાર દિવસ બે કલાક ડ્રાઈવ કરીને જવાનું હોય તો એ બધો ટાઈમ જોબ કર્યા પછી પણ મળી રહે છે નથી મળતો નથી જગ્યા આપણે એવી રીતે પરંતુ જો એવી જ પરિસ્થિતિ સત્સંગ માટે સર્જાય તરત જ જીવને એક હજાર બાનાઓ ઉભા થઈ જાય શું કરીએ સવારથી સાંજ સુધી થાકી જઈએ પછી પાછું મંદિર તો ઘણું દૂર પડે પછી કથા વાર્તાનું આ થાય આ થાય આ થાય એટલે સ્વામી આવું હોય ને તો આવું કરવાનું બધી સલાહ સત્સંગમાં દેવાની કોઈ સલાહ પોતાના જીવને વ્યવહાર માટે નહીં દેવાની કેવી અવડાઈ જીવની કેવી અનહમજન જીવની સત્સંગમાં સલાહ પર સલાહ સત્સંગ કરવાની અંદર એકદમ ગૌનતા સભા પાંચ વાગે હોય તો હાડા છ એ સભામાં આવવું હાવ ગૌનતા અને લગ્ન પ્રસંગ વાગે છે પોણા પહોંચી જવાનો શું આપણો સત્સંગ શું આપણે મહારાજને સમજ્યા શું આપણે ભગવાનને આ સંતો ભક્તોને સમજ્યા શું આપણે આ શાસ્ત્રોને સમજ્યા યોગ્ય સમયે યોગ્ય પગલું લઈ લેવું કલ્યાણના માર્ગમાં શ્વાસ અટકી જાય અને સંકલ્પ રહી જાય પછી કાંઈ કામનું નહીં અમરા ભગતની તલવારે બાંધેલા સાડા છ રૂપિયા ઓલો વાન્યો મારા તો જાની જોઈને માથે ઓઢીને સુઈ ગયા ઓલો નીકળ્યો એને જોઈ તલવાર જોરદાર રૂપિયાય જોરદાર એટલે ઓલાએ સાડા છ રૂપિયા જે બાંધ્યા હતા ને એ છોડીને તલવાર કોઠીમાં નાખી દીધી દુકાનની અંદર લઈ ગયો સાડા છ રૂપિયા લઈ લીધા ને તલવાર કોઠીમાં નાખી મારા જ આ બધું જોયું પછી વાન્યો સુઈ ગયો ઘડીક થયું એટલે અમરો ભગત જાગ્યા તે બૂમ પાડીને મહારાજને કે એ મહારાજ એ મહારાજ મહારાજ જાગ્યા બોલો બોલો ભગત મને તો ઊંઘ આવી ગઈ બોલો ને મહારાજ કે મારી મહારાજને કે મહારાજ મારી તલવાર નથી મહારાજ કે તારી તલવાર નથી હા મહારાજ મારી તલવાર નથી મહારાજ કે અમને તો ઊંઘ આવી ગઈ અમને ઊંઘ આવી ગયા હવે તારી તલવાર નથી તો કરીએ હું કે અમને ઊંઘી ગયા તારી તલવાર ક્યાં કઈ ખબર નહીં ત્યારે ભગત કે મહારાજ મારી તલવાર કોઈ લઈ ગયું મહારાજ ગમે નથી તલવાર ગોતી નાખો મહારાજ કે તલવાર એકલી જ હતી કે બીજું કંઈ હતું આવે શું કે તલવાર એકલી જ હતી કે બીજું કંઈ હતું ત્યારે મહારાજને અમરો ભગત કે મહારાજ સાડા છ રૂપિયા રૂમાલે બાંધ્યા હતા મહારાજ કે મર મૂર્ખા મારે બે પૈસાના દાડિયા જોતા હતા તે મને ના આપ્યા તે તારા હાડાછો જાય જ ને અમરો ભગત કે ના મહારાજ મને ગમે ત્યાંથી મારા તલવારને હાડાછો રૂપિયા લાવી દો હવે જે ભગવાન માટે બે પૈસા ના ખર્ચે એના હાડાછો જાય તો શું થાય એટેક જ આવે ને ભગવાન કે હાલ મહારાજ તો કેટલા દયાળુ મહારાજ ગયા ઓલા શેઠ બેઠા હતા દુકાન ઉપર એ શેઠને મહારાજ કે મહારાજ કે મારી તલવાર લાવો શેઠ પાછી શેઠ કે હાની તલવાર ને હાના રૂપિયા અરે શેઠ રૂપિયા હતા શેઠ કે એક તો તલવારની વાત નથી કરતા રૂપિયા મારે મેં તલવાર નથી લીધી રૂપિયા મારી પાસે નથી અને ત્યારે મારા જે શેઠને કહ્યું મારી તલવાર આપી દેવી છે કે હું બતાવું શેઠ કે મારી પાસે છે જ નહીં તો એક તો દુકાનમાં તમને ઉતરવા દીધા રાત્રે તો તલવારનું પાછું મારી માથે આડ નાખો છો વાણીઓ કે હોશિયાર છે ને એક તો તમને ઉતારો દીધો તો ઉપરથી પાછો અપકાર કરો છો મારી ઉપર અને ત્યારે મહારાજ કે કોઠીમાં તલવાર નાખી છે તેમાંથી કાઢી દે હરખી રીતે અને સાડા છ રૂપિયા છે ને આ તારા હડફા અંદર નાખેલા છે એ કાઢી આપ આ સાંભળ્યું એટલે ઓલા વાણિયાએ તરત જ તલવારને સાડા છ રૂપિયા આપ્યા અને લાગ્યું આ તો બધું જોવે છે ને રાત્રે જોઈ ગયા લાગે છે દઈ દીધા મહારાજે તલવાર અને એ બેય સાડા છ રૂપિયા એ બેય પેલા અમરા ભગતને દીધા પણ અમરો ભગત બે પૈસાના દાળિયા મહારાજને ના દઈ શક્યો યોગ્ય સમયે સેવા ન કરી શક્યો સત્સંગમાં કથા મોજૂદ છે ઘટપુરનું મંદિર બંધાતું હતું તે દિવસે શ્રીજી મહારાજને કડિયાના પગાર માટે પાંચસો રૂપિયાની જરૂર હતી તે દી કેટલા સંગ આવ્યા બોટાદના ભગા દોષી આવ્યા અને મોટા મોટા નડિયાદને ઉમરેઠના સંગે આવ્યા પણ શ્રીજી મહારાજને જે કાર્ય કરવા માટે રૂપિયાની જરૂર હતી કોઈએ કરી નથી અને તે દિવસે ખોલડિયાદના ખેંગાર ભગત લાવ્યા છે યોગ્ય સમયે સેવા કરી શ્રીજી મહારાજનો રાજીપો કેટલો થયો સેવા તો કરતા હોઈએ છીએ પણ યોગ્ય સમયે સેવા કરવી જે સમયે જરૂર છે જ્યારે કોઈ કોઈકને જરૂરિયાત હોય અને એ ટાઈમે જો સેવા કરી દઈએ તો ભગવાન રાજી થાય ભગવાનના સંત રાજી થાય ભગવાનના ભક્ત રાજી થાય કોઈની દીકરીનું લગ્ન અટકે છે એને કન્યાદાન કે કોઈ ખર્ચાના વાટે અટકે છે અને એ ટાઈમે તમે પાંચ પચીસ રૂપિયાની એને મદદ કરો અને એના લગ્ન થઈ જાય એ યોગ્ય કહેવાય એ યોગ્ય સમયે થયેલી સેવા કહેવાય સંતને જે સમયે જરૂર છે તે સમયે તમે ગાડી લઈને હાજર થાવ એ સમયે તમે એને જે જે સેવાની જરૂર છે એના ઉપયોગમાં આવો એ યોગ્ય સમયની સેવા થાય પછી જ્યારે સેવકો વધી જાય એક જ ફિલ્ડમાં દસ થઈ ગયા હોય અને તે દિવસ આપણે કહીએ કે આવે જરૂર હોય તો કહેજો તે દિવસ શું કામનો જ્યારે કોઈ ન હોય ત્યારે સેવા આપણા એક યુવાન હરિભગત છે એ હરિભગતને બુદ્ધ ગુરુ ને શુક્ર ત્રણ દિવસની જોબ છે બુદ્ધ ગુરુ શુક્ર ને શનિ ગુરુ શુક્ર અને શનિ સોમ મંગળને બુધ ત્રણ દિવસ એને રજા હોય એને એ જોબ છે એનાથી સારી એને થોડું પ્રમોશન થાય અને થોડા રૂપિયા વધારે મળે એવી જોબ મળતી હતી સોમવારથી શુક્રવાર સુધીની એ ગુરુ શુક્ર અને શનિ બાર બાર કલાક કામ કરે એટલે એના વીકના બધા અવર્સ કવર થઈ જાય પણ સોમ મંગળ બુધમાં એને જોબ મળતી હોવા છતાં પણ એને જોબ એક્સેપ્ટ ન કરી કારણ કે એને એવું વિચાર્યું કે સોમ મંગળને બુધની અંદર જો હું જોબ એક્સેપ્ટ કરું તો હું સંતોની સેવા કેવી રીતે કરું વીકડેઝમાં તમે જાણો છો આ દેશની અંદર સેટરડે સન્ડે સેવા કરવાવાળાના ઢગલા હોય પણ સોમથી શુક્ર સુધીમાં સેવા કરવાવાળો ગોતવો પડે નિવૃત્ત હોય એ કાં તો સેવા કરી શકે સ્ટોર કે ધંધાવાળો એ સેવામાં આવી શકે કાં તો જેની પાસે કશું ના હોય ને ફ્રી હોય એ સેવામાં આવી શકે જેને કાંઈ કરવાનું ના હોય પણ એવું તો બહુ ઓછું હોય પણ એ યુવાને સોમ મંગળબુદ્ધની જોબ ન લીધી ત્યાર પછી પણ એને સારી ગવર્મેન્ટ જોબની ઓફર અત્યારે ચાલુ છે ગવર્મેન્ટ જોબની ઓફર આવી તો પણ એ ભગત કે મેં જોબ ના લીધી ઓફર આવી તોય નહીં કેમ મારે સોમ મંગળને બુદ્ધ મને મહારાજ ગુરુજી સંતોની સેવા મળે છે વીકડેઝની અંદર સંતોને ક્યાંક જવું આવવું હોય તો એ જ હરિભગત તો એને એમ થયું કે મારે જોબ નથી જોઈતી આને સત્સંગ પ્રધાન થયો કહેવાય એની પાસે રૂપિયાના ઢગલા નથી એની પાસે કઈ ઘર પેડપ થઈ ગયા એવા મોટા મોટા ઘર જ નથી પેડઅપ ક્યાંથી થઈ જાય નથી એની પાસે મોટા બિઝનેસો સામાન્ય જોબ કરવા વાળો યુવાન છે પરંતુ એની સમજણમાં બેસી ગયું કે વ્યવહાર કરતા સત્સંગ પ્રધાન સત્સંગ પ્રધાન થયો એટલે એને જોબ સારી મળે છે ઓપોર્ચ્યુનિટી મળે છે બધું થાય છે અમે પણ આગ્રહ કરીએ છે કે ભગત અમને તો કોઈને કોઈ સેવાવાળા મળી જશે તમે જાઓ જોબ કરવા પણ એ કે ના મારે એવી જોબ કરવી જ નથી કે મને હવે સોમ મંગળ મંગળબુદ્ધની સંતોની સેવા કરવાનું વ્યસન પડી ગયું છે

તો કે મહારાજના રસ્તામાં ટીમણ કરવા આલે મહારાજના રસ્તામાં સંતો ભક્તોને જમવા ચાલે યોગ્ય સમયે કરેલી સેવા બહુ જરૂરી છે યોગ્ય સમયે અને એવા કેટલા બધા ભક્તો છે કે જે આવી યોગ્ય સમયે સમજીને સેવા કરતા હોય મહારાજ એનાથી બહુ રાજી થાય બહુ રાજી થાય ગુરુજી અને સંતો પણ એની ઉપર બહુ રાજી થાય કારણ કે જ્યારે જરૂરિયાત હોય ને ત્યારે અચાનક આવીને ઊભો રહી જાય કે તમારે જરૂર હોય એ કહેજો મને ખબર છે અહીં પ્રતિષ્ઠા ઉત્સવ હતો અને ત્યારે પ્રતિષ્ઠા ઉત્સવની અંદર ખર્ચા બધા બહુ મોટા હતા અને એ સમયે હજુ બધાએ ઉત્સવની અંદર દાન આદિક લખાવેલું એ બધું આવતા હજુ છ મહિના થાય જુલાઈ ઓગસ્ટમાં ઉત્સવ હોય બધાએ લખાવ્યું હોય એટલે મંદિર પાસે એવી તો આયોજન હોય જ કે આટલું બજેટ છે આટલી આવક થશે ને આટલું એની સામે કામ કરવાનું છે એટલું આયોજન તો કાર્ય કરતા સંતો ભક્તોએ કરેલું હોય પરંતુ જે હરિભક્તોએ જે સેવા લખાવી હતી હરિભગત પણ વિચારતા હોય કે પાટોત્સવ હજુ જુલાઈમાં છે પ્રતિષ્ઠા ત્યારે આપણે એની સેવા આપણે જૂનમાં મેમાં મોકલશું કે ત્યારે આપશું મંદિરમાં એની પણ એક વ્યવસ્થા હોય એની પણ એક સાયકલ ગોઠવેલી હોય પોતાની હવે એ સમયે જે કામ કરવાના હતા મંદિરના એ તો જાન્યુઆરીથી જૂન પહેલાં પતાવી દેવાના હતા જે સેવા આવવાની હતી એ બધી જુલાઈમાં આવે એવી હતી જાજી હવે એ સમયે મંદિરને કામ કરવાનું હોય તો મંદિરને તો કાર્પેટ નખાવી હોય ઝુમ્મર નખાવવા હોય સિંહાસન કરાવવું હોય કોન્ટ્રાક્ટરની જો સ્ટેજ બનાવવા હોય તો એને તો મંદિરને તો ચેક પહેલાં ચૂકવવાના છે મંદિરે આયોજન એવું કર્યું છે કે જેનાથી થોડુંક મંદિર પાસે હોય અને બીજું ઉત્સવમાં આવવાનું હોય બેમાંથી કામ પૂરું થાય પરંતુ એ સમયે મંદિર પાસે એવું નહોતું કે તાત્કાલિક બધા કામના ચેક લખી દે એ સમયે બે થી ત્રણ હરિભક્તો એમાં એક બે આધેડ વયના અને એક તો યુવાન પોતાનું ઘર લેવા માટે એને અમુક બેલેન્સ કરી રાખેલું કે મારે ઘર લેવા માટે ડિપોઝિટ મૂકવાની થાય પહેલાં તો આટલું હું કરીશ ને એને ઘર પણ ગોતી રાખેલું પણ એને ગમે ત્યાંથી ગંધ આવી અમે તો કોઈને એ વાત કરી નહોતી કે આવું છે અત્યારે કોઈ હરિભક્તો પણ પૂછતા કે પ્રતિષ્ઠા વખતે છે તો આ લખાવ્યું છે એ ટાઈમે લાવશું તો હાલશે તો અમે તો એમ જ કહેતા કંઈ વાંધો નહીં જ્યારે તમારી સગવડ થાય ત્યારે પણ અમે કોઈને સંતો કે કોઈ કાર્ય કરતા ભક્તો એવું નહોતા કહેતા કે આ કામ કરાવવું છે અમે વિચાર્યું કે ગમે તે આપણે ગમે તે રીતે એક્ઝિસ્ટમેન્ટ કરશું પણ એ વાતની ખબર એક બે ભક્તોને યુવાનને થઈ તરત એ હરિભક્તો અને યુવાન મને ખ્યાલ છે કોરા ચેક મંદિરની અંદર આપીને ગયા કોરા ચેક મંદિરમાં આપીને ગયા એટલું જ નહીં કહીને ગયા કે આની અંદર તમારે મારા બેંકના ખાતામાં આટલું બેલેન્સ છે અને તમારે જ્યાં સુધી જરૂર પડે તો આટલા બેલેન્સ સુધી તમે ચેક લખજો અને હજુ વધારે જરૂર પડે તો મને કહેજો હું બીજેથી વ્યવસ્થા કરી આપીશ મંદિર દ્વારા એમને કહેવામાં આવ્યું એ ભક્તોને કે કદાચ તમે આ લખો છો પણ અમારે અહીં આગળ જે સેવા આવવાની છે એની અંદર કદાચ વહેલું મોડું થયું તો તમારી આ તમને મળી જશે પાછું ખરું જેમ મારા જે કહ્યું ને અમરા ભગત કંઈક બે પૈસા હું પાછા દઈ દઈશ મૂળજી બ્રહ્મચારી આવશે ત્યારે આ તો સત્સંગ છે અહીં કાંઈ કોઈને ટેક્સ ભરવાનો હોય નહીં કોઈ ભક્ત એ લખાવે એને લેટ પણ થાય તો તમને લેટ મળે એ કે કઈ વાંધો નહીં બે વર્ષ ના મળે પાંચ વર્ષ ના મળે કશી ચિંતા ના કરતા પણ અત્યાર જે કામ મંદિરમાં પ્રતિષ્ઠા માટે જરૂર છે બધું અમારું વાપરી નાખો બોલો યુવાન મેં કીધું ઘર તો લઈ લો તમારું તમારે તો ઘર લેવાનું છે નવા સેટ થાવ છો કંઈ નહીં સ્વામી બે વર્ષ પછી ઘર લેવાશે અત્યારે એપાર્ટમેન્ટમાં રહીએ છીએ લીઝ વધારી દેસુ આ યોગ્ય સમયની થયેલી સેવા છે આ દ્રષ્ટાંત મેં આપ્યું યોગ્ય સમયે જે સમયે જરૂર છે ત્યારે સત્સંગ કે સંત કે કોઈ ભક્ત કહેવા ન આવે તનની જરૂર પડી શરીરની જરૂર પડી કે ચાલો અત્યારે જરૂર છે તરત પહોંચી જાય મને ખબર છે એવા સખી મંડળના એવા સ્ત્રી ભક્તો છે હા એ નિવૃત્ત હોય એટલે કરી પણ શકે પણ નિવૃત્તિ હોવા છતાં પણ એવી ભાવના થવી કે આજે જો અચાનક અહીં આગળ કોઈ આવવાનું હોય અચાનક કોઈ પ્રોગ્રામ થયો હોય વીકડેઝ હોય તો એ હામેથી અમે મૂંઝવણમાં હોય એક આ પ્રોગ્રામ કેવી રીતે કરશું પણ હામેથી અમને પૂછાવી દે કે સંતોને પૂછી લો કે કેટલી જરૂર છે ને કેટલું કરવાનું છે ને શું કરવાનું છે અમે કરી દઈશું આ સમયની સેવા છે સમયની સેવા છે વીકેન્ડની અંદર સેવા કરવાવાળાને ઢગલા હોય પણ વીકડેઝમાં સેવા કરવા માટે આવવું એવા છે સ્ત્રી ભક્તોય છે પુરુષ ભક્તોય છે એ બહુ મોટી સમયની સેવા છે આવી રીતની સેવાને સમજીને જે કરે છે ટૂંકમાં હું એ કહેવા માગું છું કે સમજીને યોગ્ય સમયે થતી સેવા એ બહુ રાજીપો અપાવે છે બહુ રાજીપો અને આપણે આ સત્સંગમાં કમાવાનું છે શું ભગવાનને ભગવાનના

મનુષ્ય જન્મની અંદર કરવાનું એટલું જ છે એક ભગવાન એક ભગવાનના સાધુને એક ભગવાનના હરિભગત જેવા અનન્ય નિષ્ઠાવાળા ભક્તિભાવવાળા છે ને એના અંતરમાંથી એટલું થઈ જવું જોઈએ કે આ બહુ સારા છે આટલું જો થઈ ગયું આપણું કામ પૂરું થઈ ગયું બાકી ઝાઝું થયું કે ના થયું પણ આટલું થાય એટલે કામ પૂરું થાય યોગ્ય સમયે પૂતળીબાઈ પેંડા લઈને આવ્યા મહારાજની આગળ ધર્યા મહારાજે એના પેંડાને સ્વીકાર્યા પેંડા હાથમાં લઈને સ્ત્રી અશ્વ ઉપર બેઠા બેઠા જ જમ્યા ઘોડા પર જ મારા જમી ગયા પેંડો જમીને શ્રીયરી હરિભક્તોને રાજી કર્યા અને દસ બાર પેંડા તેમને પ્રસાદીના રૂપમાં પાછા આપ્યા એ સમયે મંગળમય વાજિંત્રો વાગવા લાગ્યા ચોપદાર મુખથી છડી બોલવા લાગ્યા પૂરના લોકો દર્શન કરવા માટે દોડી આવ્યા બજારમાં તેની ઘણી ભીડ થઈ સૌ ભક્તો બંને હાથ જોડીના ચરણોમાં નમી પડતા હતા મુખથી જય જય કારના શબ્દ બોલતા હતા આ રીતે ઘણી મોટી ધામધૂમ સાથે ગામ બહાર નીકળ્યા બધા પૂરજનોને ત્યાં ઊભા રાખીને ઘનશ્યામ શ્રીહરી તે સમયે ત્યાંથી ચાલતા થયા કોટડા ગામથી મારા ચાલતા થઈ ગયા ગામ ધની દરબાર હરસુરવાળાની બધી સવારી આઠકોટ સુધી સાથે આવી બોલો ઠેક કોટડાથી આઠકોટ મહારાજને મૂકવા ગયા ત્યાંથી શ્રીહરી તેમને પાછા વાળીને આગળ ચાલ્યા શ્રીહરીએ જરિયાની પોશાક ધારણ કર્યો હતો તેની શોભા અપાર થઈ હતી મસ્તક ઉપર જરીમય છત્ર ધાર્યું હતું તેનું તેજ અપાર જણાતું હતું જ્યારે સંધ્યા સમય થવા આવ્યો ત્યારે શ્રીહરિ સરદાર પહોંચ્યા સંધ્યા સમય થવા આવ્યો મારા સરદાર પહોંચી ગયા આજે લોયાધામ મંદિર થઈ રહ્યું છે યોગ્ય સમયની સેવા કેવી હોય લોયાધામ મંદિર થઈ રહ્યું છે એક હરિભક્ત છે યુવા અવસ્થાવાળા છે હજુ પોતા પાસે ઘર પણ નથી ને સારી ગાડીઓ પણ લીધી નથી પણ એને બસ એક જ ભાવના કે મારે લોયાધામ મંદિર માટે જ્યારે આટલો દાખલો પૂજ્ય ગુરુજી ત્યાં રહેતા સંતો ત્યાં રહેતા ભક્તો જો આટલો કરતા હોય મજૂરની જેમ મજૂરી ઠાકોરજી માટે કરતા હોય તો મારે ઠાકોરજીનું ઘર પહેલાં કરવા માટે મારું સર્વસ્વ અર્પણ કરી દેવું છે એને પોતાની ભાવના રજૂ કરી યોગ્ય સમય છે જરૂરી છે અત્યારે લોયાધામ મંદિરનું નિર્માણ અતિ જરૂરી છે અતિ જરૂરી અને ગુરુજી આટલી ઉંમરે જ્યારે આટલી મહેનત કરતા હોય ત્યારે અતિ જરૂરી હોય હવે યોગ્ય સમયની સેવા છે એને યોગ્ય સમયે સંકલ્પ કર્યો ત્યારે બધું જ સર્વસ્વ ભગવાનને અર્પણ કરવું છે બસ હું તો ભગવાનનું છે એમાંથી ખાવું પીવું ને રહું એટલું જોઈએ બીજું કાંઈ ના જોઈએ એટલે કંઈ એવી રીતે કોઈ આવે પણ ભગવાનના સંતો ભગવાનના જે કાર્યકર ભક્તો હોય એને તો વિચાર હોય ને કે એનું પણ ઘર થવું જોઈએ એની પણ ગાડી હોવી જોઈએ સારી એની પાસે પણ બધું સારું હોય તે વધારે સારું એની તો ભાવના હોય કે મારે દઈ દેવું છે કથા વાર્તા સાંભળતા હોય શાસ્ત્રોમાં વાંચતા હોય એટલે એને તો થાય કે મારે દઈ દેવું છે પણ આપણે એનું લેવાય નહીં ના પાડીએ કે નથી જોતું છતાં પણ એ સમ આપીને ભગવાનના સમ દઈને પોતાના સમ દઈને ગુરુજીના સમ દઈને મારું આટલું તો તમારે રાખવું જ પડશે એમ કરીને આ ખરે એને સમજાવવા પડે કંઈ વાંધો નહીં હાલો તમારી પાસે રાખો પહેલાં તમે તમારું કરો અમારે જરૂર પડશે તમને કહેશું બસ આવું કેવું પડે એને ત્યારે અટકે ત્યારે અટકે આવા સમર્પણવાળા યોગ્ય સમયે થતી સેવા એના દ્રષ્ટાંતો જો પ્રગટના દેવા બેસે ને પ્રગટના અત્યારના હયાતમાં તમારી અને મારી આજુબાજુમાં બેઠેલા જે છે એવા કે જેને કદાચ સમાજ નહીં જાણતો હોય એને કદાચ તમે બધા વાતને સાંભળી શકો છો પણ હું અનામી વાત એટલા માટે જ કરું છું કે તમને એવા પાત્રોને ખોળવા માટેની ચીવટ જાગે કોણ એવા પાત્રો હશે કોણ એવા ભગવાનના ભક્તો હશે જાગે નામ એટલા માટે જ નથી દેતો કારણ એ છે કે મારે જે એવું કરે છે એની અંદર અહંભાવ પેદા નથી થવા દેવો એને ક્યારેય પણ એનું કલ્યાણનો જે રસ્તો છે ડાયવર્ટ ના થાય એ પણ નથી થવા દેવું અને એવું પણ ન થાય કે કોઈને એમ ન થઈ જાય કે ઓહો આ છે અને આટલું બધું આમ થાય છે જે ભગવાનના ભક્ત એવા છે એ એવા જ રહેવાના પણ એનું પણ સંરક્ષણ કરવું એ પણ એક જવાબદારી છે એવી સમજણવાળા ભક્તો હોય એ કોઈ માન સન્માનના યોગે કરીને વખાણના યોગે કરીને કલ્યાણના માર્ગ થકી પડી ન જાય એની પણ ચિંતા રાખવી જોઈએ પણ એવા ભક્તો આજે પણ છે આજે પણ છે આપણી વચ્ચે જ છે જેને પોતાનું બધું જ એવું સમર્પિત ધન એકલું નહીં તન પણ બે બે કલાક દૂર રહે છે અઢી અઢી કલાક દૂર રહે છે પણ જો ફોન કરો ને કે અત્યારે અગિયાર વાગે જરૂર છે એટલો ફોન કરો ને એટલું કોને કે અત્યારે સાડા નવે આવી જાઓ તો અઢી કલાક દૂરથી પણ ગાડી લઈને તમારી સેવામાં હાજર થઈ જાય એવા ભગવાનના ભક્તો છે એવા ભગવાનના ભક્તો છે એનું સમર્પણ એની સેવા જોઈ ભગવાન પોતે રાજી થાય પોતે રાજી થાય મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા બહુ ધામધૂમથી મહારાજને વડાવ્યા શ્રીહરીએ ઝરિયાની પોશાક ધારણ કર્યો હતો તેની શોભા અપાર થઈ મસ્તક ઉપર છત્ર ધાર્યું તેનું તેજ જનાતું હતું જ્યારે સંધ્યા સમય થવા આવ્યો ત્યારે શ્રીરી સરદાર પહોંચ્યા ગામધની દરબાર તો એકદમ ઉતાવળા સન્મુખ આવ્યા અને ગામના બીજા હરિભક્તો પણ બધા આવ્યા દરબાર ડંકાને નિશાન સાથેની સવારી લઈને સન્મુખ આવ્યા તેઓ શ્રીહરિના ચરણોમાં પડ્યા દર્શન કરીને તેમને ઘણો આનંદ થયો તેના દરબાર એક તોંગાબાઈ ને બીજા વેરાભાઈ હતા સરદારના તોંગાબાઈ ને વેરાભાઈ બીજા પણ સત્સંગના બળવાળા હરિભક્તો બાઈભાઈ ત્યાં સરદાર રહેતા કેવા હતા આ બધા સરદારના હરિભક્તો સમાધિ નિષ્ઠ સો સબ રહેવું સતસંગ કો મુખ્ય રખેવું આવત સુન કુ જબહી તેઓ બધા સમાધિનિષ્ઠ હતા જીવનમાં સત્સંગને મુખ્ય માનતા આ બધા એવા હતા સત્સંગને મુખ્ય રાખતા વ્યવહારને ગૌણ રાખતા તે બધા શ્રીહરિ પધારે છે એવું સાંભળીને સન્મુખ આવ્યા હતા વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા શ્રીયરી ગામમાં પધાર્યા ત્યારે સુશોભિત રીતે બજારોને શોભાડી હતી દીવાઓની શોભા ઘણી જ કરી હતી ઘણી જ મસાલો પ્રગટાવી હતી તેની શોભા તો કહી શકાતી નથી શ્રીયરીએ પણ પોતાના અંગો ઉપર સોનેરી વસ્ત્રને સોનાના આભૂષણો ધારણ કર્યા હતા સરદાર ગામમાં જેટલા મનુષ્ય રહેતા હતા એ બધા બજારમાં આવીને ઊભા હતા બંને હાથ જોડીને સૌ પગે લાગતા હતા તેમને શ્રીહરિની મૂર્તિ ઘણી મનોહર અને સોહામની લાગતી હતી મહારાજની મૂર્તિ એવી હતી લોહીચુંબક જેવી ખેંચે આપણા પીવડા ઘનશ્યામ મહારાજ જેમ ખેંચે બધાયને એમ મહારાજ મનુષ્ય આકારે પણ એવી જ મૂર્તિ આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી મૂર્તિ બધાઈને ખેંચતી સરદારના બધા ભક્તો એક તારે મહારાજને જોઈ રહેતા કુસંગ્યો પણ મહારાજને જોઈ રહેતા સરદાર પૂરની જેટલી સ્ત્રીઓ હતી એ બધી મોતીના થાળ ભરીને આવી હતી શ્રીહરીની અલૌકિક રીત જાણીને બધી સ્ત્રીઓ ઘણા પ્રેમથી મોતી ઉછાળીને સ્ત્રીઅરીને વધાવતી આ રીતે સૌને દર્શન આપતા શ્રીરી દા રાત દરબારમાં પધાર્યા દરબારે પોતાના ભવનમાં શ્રીહરીનો ઉતારો કરાવ્યો શ્રીહરીની અદ્ભુત અને અલૌકિક રીત સમજીને તેઓ વારંવાર પોતાના ભવનમાં ઉતારો કરાવતા હતા દરબારે સોનેરી પલંગ લાવીને શ્રીહરીને માટે બિછાવી દીધો શ્રીહરી આવીને તે પલંગ ઉપર વિરાજમાન થયા અને ત્યાં જ ભક્તોની સભા કરી મહારાજ પલંગ ઉપર બેઠા અને ત્યાં હરિભક્તોની સભા કરી મહારાજનો નિયમ હતો કોઈ પણ ગામમાં જાય કોઈ પણ ઉત્સવ કરે કોઈ પણ સમયો કરે મારા તરત સભા પહેલી કરે કથા વાર્તા પહેલી કરે કથા વાર્તા સત્સંગ એના વિના શ્રીજી મહારાજને હાલે જ નહીં મહારાજ કે અમારે કોઈ કાળે કથા વાર્તા ધ્યાન ભજન એમાંથી મનની તૃપ્તિ થતી જ નથી થાય બહુ થઈ ગયું મહારાજને એમ જ થાય હજુ વધારે હજુ વધારે હજુ વધારે અડધી અડધી રાત સુધી કથા વાર્તા કરતા એટલું નહીં અડધી રાત્રે જાગીને પણ કથા વાર્તા કરતા શ્રીજી મહારાજ કથા વાર્તાના આવા આગ્રહી હતા આવા આગ્રહી હતા દરબાર ખૂબ જ ભાવનાવાળા હતા તેઓ દૂધની સાથે સાકર સાકરનો કંસાર કર્યો હતો મહારાજ બાજોટ ઉપર જમવા બેઠા દરબાર દરબારે સોનેરી પલંગ લાવીને શ્રીરી માટે બિછાવી દીધો પછી શ્રીહરી આવીને પલંગ ઉપર બિરાજમાન થયા ભક્તોની સભા કરી જે આનંદ વર્ણિએ રસોઈ તૈયાર કરી છે એવું શ્રીહરિ જમવા માટે ઉઠ્યા શ્રીહરીએ તે સમયે તુરંત શ્રીહરિએ તે સમયે તુરંત એક પિતાંબર પહેરી લીધું અને બીજું પિતતાંબર ઓઢી લીધું ચરણોમાં ચાખડીઓ પહેરી લીધી ચરણોમાં ચાખડીઓ પહેરી લીધી હાથમાં રૂમાલ લીધો જ્યાં વર્ણીએ રસોઈ બનાવી હતી ત્યાં પધાર્યા દયાળુ શ્રીહરીએ ચરણ ધોયા અને બાજોટ ઉપર જમવા માટે બેઠા સાકરનો કંસાર કર્યો તો તેનો થાળ ભરીને શ્રીહરી આગળ મૂક્યો ભાત અને અડદની દાળ પણ કરી હતી તે પણ થાળમાં ભરીને શ્રીહરીની આગળ ધરાવી ઘણા ભાવથી શ્રીયરી તે બધું જમ્યા થોડું થોડું જળ વચ્ચે પીતા હતા જ્યારે કંસાર અને દાળ જમી રહ્યા ત્યારે ભાત અને દૂધ જમ્યા મહારાજ કંસાર જમ્યા પછી ભાત અને દૂધ પણ મારા જમ્યા દરબાર ખૂબ જ ભાવનાવાળા હતા દરબાર બહુ ભાવવાળા હતા તેઓ દૂધની સાથે સાકર પણ લાવ્યા હતા એટલે દૂધ સાથે સાકર પણ લીધી હતી શ્રીહરી જ્યારે થાળ જમી રહ્યા ત્યારે તે પ્રસાદી દરબારને આપી પછી હાથ અને મુખ ધોયા અને રૂમાલથી હાથ લૂછ્યા પ્યારા શ્રીહરીએ મુખ શુદ્ધિ કરવા માટે સુગંધી મુખવાસ લીધો મહારાજે મુખવાસ પણ લીધો તે જ સમયે ધર્મકુમાર શ્રીહરીએ સંતોને દરબારોને જમવા માટે બોલાવ્યા તેઓ બધા તત્કાળ આવીને જમવા બેસી ગયા ત્યારે શ્રીહરી સૌને પીરસવા લાગ્યા સંતોને હરિભક્તો બધા દરબારો જમવા બેઠા મહારાજે બધાને બોલાવ્યા પછી વરની શ્રીહરિની આગળ થાળ પકડી રાખતા તેમાંથી કંસાર લઈ લઈને ખૂબ જ પીરશ્યો મહારાજ પોતે કંસાર પીરસતા વરની આમ કંસારની થાળી લઈને આલે મહારાજ પોતાના હાથે કંસાર ભક્તોને સંતોને પીરશે કળશમાં ભરેલું ઘી પાત્ર છલકી જાય તેટલું ઘી પીરશ્યું કળશથી આમ ઘી પીરશે ને તો થાળીને પત્તર હોય ને સંતોના બહાર ઘી જાય શ્રીજી મહારાજનો એવો સ્વભાવ હતો કે ઘીની ધાર આમ કરે ને તૂટવી ના જોઈએ મહારાજને પીરસવાનો એવો સ્વભાવ ઘી આમ નાખતા હોય તો આમ જ બસ આમ નમેલું હોય નમેલું જ રહે ઊંચું થાય જ નહીં એ ખાલી થાય એટલે બીજો આવી જાય તરત પાછો એ લોટો આમ નમેલો જ જાય આવો મહારાજનો સહજ સ્વભાવ હતો અને મહારાજ પહેલેથી કહેતા મને પીરસવા બોલાવો ને તો ઘીની ધાર થાય એવું જ બોલાવવાનું એમ મહારાજ પીરસતા આવા જમવા વડાએ જતા રહ્યા પીરસો વળાય જતા તારી અત્યારે કોઈ આવું પીરસી ના શકે અને આવું જમી પણ ના શકે પણ મહારાજ આવી લીલા કરતા પછી મહારાજ કેવી સરસ ક્રિયા શીખવાડતા સંતોને બધા દરબારો જે બેઠા હતા એને મહારાજ કહે કંસારમાં ઘી કેવી રીતે મેળવવું તમને ખબર છે હવે કંસારમાં ઘી કેવી રીતે ભેગું કરવું ના ખબર પડે કંસારો એમ આમ ઘી આમ હાથથી આમ કરો મિક્સ થઈ જાય મહારાજ કે એમ નહીં कंसार घृत में मिलावन रीति श्री हरि कर से बताए प्रीति हरि रीत बताए जैसे हरि रीत बताए जैसे सभी घृत को मिलाए तैसे सब ही घृत को मिलाए से કંસારમાં ઘી ભેળવવાની રીત પણ શ્રી શ્રીઅરીએ પ્રેમ સહિત પોતાના હાથથી શીખવી તેમને જે રીતે બતાવ્યું તે રીત સૌએ કંસારમાં ઘી ભેળવ્યું મહારાજે જેવું બતાવ્યું એવું કર્યું કોઈ ડાપન કર્યું નહીં કોઈ એવું ના કીધું કે કંસારને ઘી મિક્સ કરવાનું મહારાજ અમને આવડતું જ હોય ને એમાં શું શીખવાડો છો તમે મહારાજ સામે આવું કોઈ આર્ગ્યુમેન્ટ ન કર્યો આવી પોતાની બુદ્ધિ ન દોડાવી એ શું શીખવાડે છે એ શું સૂચવે છે ભગવાન પાસે ભગવાનના મોટા પુરુષો પાસે ભગવાનના દિવ્ય સંતોને ભક્તોની પાસે બુદ્ધિનું ડાપણ મૂકી દેવું કંસારમાં ઘી મેળવવું એ તો એક નાના છોકરાને આવડે કંસારની અંદર ઘી કેમ ભેગું કરવું આ કંઈ બહુ મોટું કંઈ વેદપુરાણ છે વેદપુરાણ છે ભાતને દાળને મિક્સ કરીને કેમ જમવી એ કોઈ વેદની રૂચાઓ છે કે ના આવડે પણ શ્રીજી મહારાજ કે આવી રીતે જમો તો મહત્વનું એ છે કે કંસારમાં ઘી મેળવવું શું દરબારો પહેલીવાર કંસાર જમતા હશે દરબારોને ઘેર તો છૂટું ચૂરમું ઘીમાં રોજ ખાતા હોય આ બધા તો રાજાઓ છે આ કાંઈ થોડા ભીખ માગા બધા ભેગા કરે છે મહારાજ બધા રાજાઓ હતા પોતાને ઘેર બધું જ જમતા એને બધું જ આવડતું પણ અહીંયા આગળ આધારણ સ્વામી આ વાતને નોંધીને મને તમને એ સમજાવે છે કે એક સામાન્યમાં સામાન્ય ક્રિયા હોય પણ એને ભગવાન અને મોટા જેમ આપણને સૂચના આપે ભગવાનને મોટા પુરુષો આપણને જેમ કે એમ આપણી બુદ્ધિનું ડાપણ મૂકી દેવું ત્યારે એમના વિચારું મને આટલું નહીં આવડતું હોય બસ એમને મને કીધું ને કે આવી રીતે કરો બસ મારે એમ જ કરવું મહારાજે જે પ્રથમના પંદરમામાં કીધું જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એને તો એવી હિંમત હોય કે ભગવાનને સંત મને જે જે વચન કહેશે એમ જ મારે કરવું છે એની બહારનું કાયનત કરવું આવી એના હૃદયમાં હિંમત હોય એવા હિંમતવાળા ભક્તિ ભાવવાળા થવું એ અહીં આ લીલા આપણને શીખવાડે છે જો જો ક્રિયા કહાવત જેતી શ્રી શ્રીહરિનીત શિખાવત તેતી કંસાર જાબા જેવ રહે હે ભાત મેં દૂધ દહીં દીને એહી જે જે ક્રિયા જેમ થતી હોય તેમ શ્રી હરિહરિભક્તોને શીખવતા જ્યારે સૌ કંસાર જમી રહ્યા ત્યારે ભાતમાં દૂધ આપ્યું મહારાજે ભાતની અંદર પછી બધાને દૂધ દીધું પહેલાં કંસાર જમાડ્યો સુંદરવર હરિએ તે પછી ઉપરથી બબ્બે પોષ સાકર આપી દૂધ તો પારાવાર રીતે પીરસ્યું તે જમવાનું પાત્ર છલકાઈ જવાથી બહાર ઉભરાઈને ચાલ્યું જતું હતું દૂધ બહાર નીકળી જાય એટલી પાછી સાકર પોષ ભરી ભરીને આપે પણ કોઈને અભાવ ના આવે કે આ દૂધ ઢોળે છે કેમ ભાઈ જે સરદારમાં જેના દરબારની અંદર આ સભા થઈ છે પંક્તિ થઈ છે એ લોકોને એમ ના થાય કે દૂધ દોડો છો શા માટે બાકી તો યજમાનને તો થાય ને ખાવાનું મૂકીને ઢોળે જ શા માટે પણ ભગવાન કરે છે ને બધું યોગ્ય કેવી ભગવાનમાં દિવ્ય બુદ્ધિ હશે આ ભક્તોને આપણે બધા જો એ વખતે હોત ને તો આપણે તો ભગવાન અરે અથડ પડત કારણ કે આપણી તો બુદ્ધિ જ હાલતી હોય આ યુગમાં આપણે બધા બુદ્ધિવાળા બહુ કહેવાય બુદ્ધિજીવી કહેવાય આપણે સમજ્યા પણ બુદ્ધિજીવી એવા કે બુદ્ધિવાળા બહુ પણ આપણી બુદ્ધિ બધી હું વારે વારે કહું છું નિષ્કુળન સ્વામીએ લખ્યું યમદંડમાં કે અલ્પ બુદ્ધિ તે પણ ઊંધી આપણે બુદ્ધિવાળા ભલે જાજા કહેવાતો હોય અત્યારે આ યુગમાં આપણે આટલી ટેકનોલોજી વચ્ચે રહીએ છીએ આટલા સાધનો વાપરીએ છીએ પરંતુ બુદ્ધિવાળો તો એ જ છે પ્રથમના પચાસમાં પ્રમાણે કુશાગ્ર બુદ્ધિવાળો જેને પુરુષોત્તમ નારાયણને મેળવવાની જ ખેવનાને ઈચ્છા એ બુદ્ધિવાળો બાકી બધા મૂરખ મહારાજે કીધું વચનામૃતમાં કીધું લોક લોકવ્યવહારમાં ગમે એટલું જાણતો હોય શાસ્ત્રમાં ગમે એટલું જાણતો હોય પણ પોતાના કલ્યાણનું જતન ન કરે એ મૂરખ અને ભલે શાસ્ત્રની પૂરી ખબર નથી ભલે લોકવ્યવહારની બહુ આવડત નથી પરંતુ પોતાના કલ્યાણનું જતન કરે છે મારો છેલ્લો જન્મ કેવી રીતે થાય એનું જતન કરે છે હું પુરુષોત્તમ નારાયણને કેવી રીતે પામું એનું જતન કરે છે એ અક્ષર ધામના મુક્તની સભામાં હું કેવી રીતે બેસી જઉં એનું જતન કરે છે જતન એને કહેવાય જતન એને કહેવાય તમે જેને પડે પડે સારી રીતે જેને જાળવતા હોય એને જતન કહેવાય કોઈ છોડ નાનો હોય એને આપણે મોટો કરવો એનું જતન કરવું પડે તો એ મોટો થાય વાવી દેવાથી મોટો ન થઈ જાય એનું જતન કરવું પડે ખાતર પાણી પ્રકાશ એને દેવું પડે વિન્ટર આવે તો તમે હરિભક્તો તમારા ઘરની અંદર ઘણી બધી જગ્યાએ તુલસીના ક્યારાઓ હોય હરિભગતના ઘરમાં ઓલા પ્લાન્ટો હોય એ બધું તમે વિન્ટર આવે સૂર્યપ્રકાશ નથી છતાં પણ જો એનું જતન કરો ઉનાળામાં જતન ન કરવું પડે બાર કુંડું મૂકી દો તો એ વધ્યા કરે પણ જ્યારે શિયાળો આવે ત્યારે એનું જતન વધારે કરવું પડે એમ જેવી રીતે વિન્ટર હોય ત્યારે છોડ ઉપર પ્રોબ્લેમ વધારે હોય એટલે એનું જતન વધારે કરવું પડે અને માપનું હીટ આપવું પડે માપનું પાણી દેવું પડે બધું જ દેવું પડે સી ઉનાળામાં પણ જતન તો કરવું જ પડે પણ શિયાળા જેટલું ન કરવું પડે વિન્ટર જેટલું ન કરવું પડે બરફ પડ્યો હોય ત્યારે કરવું પડે એટલું ન કરવું પડે પણ પહેલાંમાં વધારે કરવું પડે એમ અત્યારે કલ્યાણના માર્ગની અંદર વિન્ટર છે બહારનો યુગ એટલો ખરાબ છે બહારનું વાતાવરણ એટલું ખરાબ છે બહારનો સમાજ એટલો ખરાબ છે કે જો આપણે આપણું જતન ન કરીએ જતન ન કરીએ તો જે મનુષ્યનો જન્મ અને જે મનુષ્યના જન્મની અંદર આવો સારો યોગ સાડા ત્રણ કરોડ બ્રહ્માની આયુષ્ય પૂરી થાય ત્યારે આપણને મળ્યો છે યોગ આ બહારનો ભ્રષ્ટ સમાજ બહારના ભ્રષ્ટ મીડિયાઓ બહારની ભ્રષ્ટ દુનિયા જો આપણે જતન ન કરીએ તો આપણા કલ્યાણના મૂળને સૂકવી નાખે જેમ વિન્ટરનો પડતો બરફ એ છોડના મૂળને સૂકવી નાખે છે એવી જ રીતે આપણા કલ્યાણના બીજને નાખે માટે જતન કરવું પડે અહીંયા આગળ શ્રીજી મહારાજે એક એક વાતની અંદર જતન કરવા ઉપર બહુ વજન રાખ્યું એક એક ક્રિયાઓ પોતે શીખવાડે સંતોને દરબારો જ્યારે જમીર્યા એમ જાણીને સારંગપાણી શ્રીએ હાથ ધોયા પછી આવીને પલંગ ઉપર બેઠા થોડી સભા કરાવી રાતના દસ કલાકનો સમય થયો હશે સૌ થાકી ગયા છે એમ જાણીને પોતે પલંગ ઉપર પોડી ગયા બીજા બધા પણ સૂઈ ગયા સૌ સંતો તો ભજન કરવા બેસી ગયા ભગવાનની મૂર્તિમાં આત્મા જોડાઈ જવાથી અને તેમાં જ અનુરાગ હોવાથી દેહનું ભાન પણ રહ્યું નહીં કેવા ભગવાનના પરમંશો કેવા ભગવાનના સંતો ભગવાનની મૂર્તિમાં જોડાઈ ગયા દેહભાન પણ ભૂલી ગયા આત્મા રૂપ થઈને એક આત્મામાં પરમાત્મા ધારીને અખંડ એની અંદર જેમ માછલું પાણીમાં વયું જાય જેમ માછલું સાગરના તરંગોમાં રમતું જાય એમાં પરમહંસો પરમાત્માની મૂર્તિની અંદર એક માછલું જેમ પાણીમાં રમે લાગ્યા તે સૌ સંતો મૂર્તિમાં થઈ જતા હતા તેથી તેઓ એકલું સુખ સુખ ને સુખ અતિશય લૂંટતા હતા મૂર્તિમાં જ સુખ છે સુખ સુખ જીયા સુખ ના દરિયા ત્યાં વસી રહ્યા વા ભગવાનની મૂર્તિ જ્યાં છે ત્યાં સુખ સુખને સુખ છે સુખ તો એક ભગવાનની મૂર્તિમાં જ છે બીજે જે જે જગ્યાએ સુખ દેખાય છે ભગવાનના સંબંધ છે એટલે કિંચિત સુખ છે પંચાળાના પહેલામાં કીધું બીજે બધે તો કિંચિત થોડુંક જ સુખ છે પણ સંપૂર્ણ સુખ તો ભગવાનની મૂર્તિમાં છે સંતો એની અંદર લઈ અને સુખને લૂંટતા હતા શ્રીરી કહેતા દેહાદ્યાસ દેહમાં હું પણ આની જે દ્રઢ ભાવના છે તે પાંચ મહાપાપો કરતાં પણ અધિક પાપ છે પણ તે દેહાદ્યાસ સંતોના સમાગમથી ઘટી જાય છે અને ઘટ્ટા ગટ્ટા ટળી જાય છે સૌથી મોટું પાપ કયું એ મહારાજ કહે છે કે સૌથી મોટું પાપ દેહાધ્યાસ દેહાધ્યાસ એટલે આ શરીર તે હું હું કોણ તો કે આ શરીર મારી ઓળખાણ શું આ કાળો ગોરો ઊંચો નીચો વાળવાળો વાળ વિનાનો રૂપિયાવાળો પંડિત આ બધી મારી પેચાન શરીરની એ જેને માને છે એ મહારાજ કે પંચ મહાપાપ કરતા પણ વધારે પાપી છે અને આવું પાપ આપણને જન્મો જન્મથી વળગ્યું છે આપણે આ શરીરને જ પોતાનું સ્વરૂપ માનીને જન્મો જન્મથી જીવતા આવ્યા છીએ અને અત્યારે પણ કથા વાર્તા સાંભળીએ છીએ કરીએ છીએ એ દરમિયાન આપણે આમ નોખા પડીએ છીએ પરંતુ જેવી કથા વાર્તાનો પ્રસંગ પૂર્ણ થાય એટલે તરત જ હું અને તમે પાછા દેહભાવમાં જીવવા લાગીએ છીએ તરત જ આપણને આ શરીર તે હું આવું થઈ જાય છે એ ન થાય એના માટે સાધુનો સમાગમ કરતાં 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 કરતા એક દિવસ છોટું પડી જશે અને પછી છોટું જ રહેશે એવું શ્રીજી મહારાજ કહે છે આત્મા રૂપ અક્ષરરૂપ નિજાત્માનમ નિજાતમાનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેના કર્તવ્યા કૃષ્ણ ભક્તિશ્ચ સર્વદા પોતાના આત્માને ત્રણ શરીરથી નોખો સમજી એને વિશે પરમાત્મા અખંડ બિરાજમાન છે આવી ભાવના પોતાના આત્માને ભ્રમરૂપ કરીને ભગવાનની ભક્તિ કરવી જે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપણને આજ્ઞા કરી એટલે નિત્ય એવો અભ્યાસ રાખવો આપણે મુમુક્ષુ તરીકે આપણી ફરજ છે કે આપણે હંમેશા દિવસમાં એક વખત વધુ થઈ શકે તો બે વખત એનાથી વધારે થાય તો ચાર વખત એનાથી વધારે થાય તો દસ વખત એનાથી વધારે થાય તો સો વખત હજાર વખત પણ એક વખત તો જરૂરી છે દિવસમાં હું ઘણી વખત આગલી કથાઓમાં પણ કહી ચૂક્યો છું આજે પણ કહું છું દિવસમાં એક વખત સવારમાં ઉઠો ત્યારે કે રાત્રે પથારીમાં સુવા જાઉં ત્યારે વિચારો હું કોણ છું શા માટે છું હું કોણ છું પોતાની જાતને પ્રશ્ન પૂછી લો હું કોણ છું જે છું એ શાના માટે છું આ પૃથ્વી ઉપર મારો આ દેહ ધારણ કર્યો છે સાના માટે છે મારે શું મેળવવું છે એ મેળવવા માટેનો મારો પ્રયત્ન આખા દિવસમાં કેટલો થયો અને કેટલો બાકી છે કેટલું કામ મેં કરી લીધું છે જે મારે મેળવવું છે એમાં કેટલું બાકી છે એ જે હું છું એ તો હું જ છું અને જે હું છું એ હું જ રહેવાનો છું આત્મા આપણે પ્રશ્ન પૂછે હું કોણ આત્મા કેટલી ઉંમર અનાદિકાળ ખાલી આ તો શરીર બદલાય છે આ શરીર ઉપર આપણે કપડું બદલીએ આજે લાલ પહેરો પછી કાળું પહેરો પછી લીલું પહેરો તો કોઈ એવું ના કે તમે બદલાઈ ગયા છો તમારું કપડું બદલ્યું છે કોઈ તમને એમ કે તમે લીલું પહેર્યું એટલે તમે હવે બીજા થઈ ગયા ભૂરું પહેરો કપડું એટલે બીજા થઈ ગયા કાળું પહેરો એટલે બીજા થઈ ગયા કોઈ એમ કે તમે તો બદલાઈ ગયા ના નથી હું નથી બદલ્યો ભાઈ કપડાં બદલ્યા છે એમ આત્મા નથી બદલ્યો શરીર બદલ્યા છે આત્મા તો એનો એ જ છે એ આત્મા છે તે જ આપણે છીએ એનું અનુસંધાન જે ન રહે એ જ ભગવાનના ભગતને પાપ એવું મહારાજ કહે છે જેટલું આત્માનું અનુસંધાન રહે કે બસ હું તો એ પુરુષોત્તમને પામવા માટે નીકળેલો એક આત્મા રૂપી મુસાફર છું મારી મુસાફરી પૂર્ણ ત્યારે થાય છે મારી જર્ની પૂરી ત્યારે થાય છે મારું ડેસ્ટિનેશન મહારાજની મૂર્તિ છે અક્ષરધામના મુક્તોની પંક્તિ છે એમાં પહોંચું એટલે મારી મુસાફરી પૂર્ણ થઈ આવું અનુસંધાન જેને રહે એ ભગવાનને મન બહુ વાલો છે આવું અનુસંધાન મહારાજ કે સાધુના સમાગમથી થાય ધીરે ધીરે દેહનો ભાવ ટળતો જાય આત્મભાવ વધતો જાય બધું જ સત સંતના સમાગમથી થાય છે આપણે બધાએ મોટા પુરુષના સંતો ભક્તોના સમાગમમાં છીએ મહારાજ અને મોટાની દયાથી ધીરે 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 આત્મભાવ આપણે વિશે વધતો જશે જેટલો વધતો જશે એટલું પુરુષોત્તમનું સુખ આવતું જશે મહારાજે આવી વાત સરદાર ગામની અંદર ત્યાંના ભક્તોની આગળ સભામાં કરી છે અને મહારાજ ત્યાં આગળ સંતો અત્યારે ધ્યાનમાં ગયા છે ધ્યાનમાં બેસીને મહારાજ અત્યારે પોઢેલા છે સંતો ધ્યાનમાં છે મૂર્તિમાં નિમગ્ન થયા છે અને સરદારમાં મહારાજે જે વાત આવી કરી એને આધારણ સમયે નોંધી છે એ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરછિત શ્રી હરિચિત્રન સાગરના પંચમપુરમાં શ્રીહરિકોટળાથી સરદાર પધાર્યા એ નામે નવમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની